વિરામ બાદ આગળ વાત કરીએ મોરબીની. મોરબીના વાંકાનેર ગામે માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો. વાંકાનેરના ગ્રામ્ય પંથકની રહેવાસી માનસિક અસ્થિર સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોય જે મામલે ભાંડો ફૂટ્યો બાદ સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ચકચારી બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં રહેતી એક માનસિક અસ્થિર સગીરાને ઉલટીઓ થવા સહિતની તકલીફ થતાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી અને ડૉક્ટરોએ ચેકઅપ કર્યા બાદ તેને ગર્ભ હોય તેવું નિદાન કર્યું હતું અને ત્યારબાદ માનસિક અસ્થિર સગીરા સાથે એક ઈસમે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોય તેની પરિવારને જાણ થતાં સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર તેની 14 વર્ષની દીકરી માનસિક અસ્થિર હોય જેના પોરપણનો લાભ લઈને રાજકોટના રહેવાસી સાગર રસિક ડાંગર નામના શખ્સે તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો ફરિયાદને પગલે વાંકાનેર તાલુકા પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દુષ્કર્મના આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને DYSP બંધુ જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા PSA ગોહિલ અને PSI BD પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના નાના ખીજડીયા ગામના પાટિયા પાસેથી આરોપી સાગર રસિક ડાંગર રહે રાજકોટવાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નગવાડિયા, ZSTV. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો બનાવ છે જેમાં માનસિક રીતે અસ્વસ્થ સગીરા ઉપર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. આ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક જે નવી ક્રિમિનલ અમેન્ડમેન્ટ એક્ટ 2018 છે એ અનુસંધાને IPC કલમ 376 અને અન્ય પોક્સો અને બધી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મનો આ ગુનો છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યો છે એ આરોપી આ સગીરાના કોન્ટેક્ટમાં કઈ રીતે હતો અને એનો મિસયુઝ કઈ રીતે કર્યો હતો માનસિક અસ્વસ્થતા એટલે જે અમને આજે આ પ્રાથમિક જે માહિતી મળી છે જે સગીરાના મમ્મી પપ્પા તરફથી માહિતી મળી છે એ ફક્ત 13 કે 14 વર્ષની જ છે, 13.5 વર્ષની છે અને એના મમ્મી પપ્પા જ્યારે નોકરી પર જતા હતા ત્યારે બાજુના જે અંકલ છે એમના ઘરે આ છોકરીને રમવા માટે મૂકીને જતા હતા અને એમાંથી એ જે અંકલ છે એમનો જે ભાણિયો છે એ મામાના ઘરે આવતો હતો જે એ ભાણિયો જે આરોપી સાગર છે એના દ્વારા અવારનવાર આ સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને સમગ્ર હકીકત ત્યારે ધ્યાન પર આવી છે જ્યારે આ સગીરાને ગયા વીકમાં ઉલટીને એવું ચાલુ થયું હતું અને ત્યારબાદ જ્યારે એને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એને 3 મહિના અને 15 દિવસનો ગર્ભ રહી ગયેલો છે અને એના આધારે રાજકોટ સિવિલ હોસ્પિટલથી અમને MLC કેસ મળ્યો હતો અને જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અનુસંધાને સિવિલ હોસ્પિટલ દ્વારા જે બાળકી છે માનસિક રીતે અસ્વસ્થ એનું સાયકેટ્રિક કાઉન્સેલિંગ નહીં કરવામાં આવ્યું હતું અને એના કાઉન્સેલિંગ દરમિયાન આ ઘટસ્ફોટ થયો હતો કે આ જે વ્યક્તિ છે જે એના દુષ્કર્મ કરવામાં આવતું હતું અને એ જે માહિતી અમને પ્રાથમિક મળી એના પહેલાં જ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ વ્યક્તિઓ જે આ બાળકીના સંપર્કમાં એના રિલેટિવને તમામના લોકોની પૂછપરછ માટે એમને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એમાં સાગર જે છે એને થોડીક જાણ થઈ જતાં એનો ભાંડો ફૂટી જશે એવી જાણ થઈ જતાં ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને એને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તાત્કાલિક પકડી લીધો છે.